પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સમી સંખેશ્વર ગામના ખેડૂતોએ ટેકાના ભાવની ચણાની ખરીદી પર કાપ મૂકતા વિરોધ દર્શાવ્યો હતો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સમી સંખેશ્વર ખાતે આવેલ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ચણાની ખરીદીમાં 75% કાપ મૂકવામાં આવતા ખેડૂતોએ સવારથી જ માનવ સાંકળ બનાવીને વિરોધ કર્યો હતો। વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવતા ખેડૂતો વધુ રોષે ભરાયા હતા। ખેડૂતોએ ગળામાં ચણાની પોટલી લટકાવીને વિરોધ દર્શાવ્યો હતો। રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા સભા યોજવામાં આવતા તેઓની અટકાયત કરવામાં આવી હતી। ભરત સથવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ। અમારી સરકારને ફક્ત ને ફક્ત એક જ માગણી છે કે જે તમે 125 મણ ચણા લેવાનું કહ્યું હતું અને સરકારને ખેડૂતે અરજી કરી હતી, તો એમાં 65 કેમ 25% બંધ કર્યું? બીજું 25% બંધ કરવા છતાં 65 પછી 27 મણ જ, એટલે કે 540 કિલો જોખવાનું નક્કી કર્યું, જે ખેડૂતોને ક્રૂર મજાક છે। જો વાડ જ ચીભડા ઘટશે તો અમે ક્યાં ન્યાય માગવા જશું? સરકાર જ જો અમારી ખેડૂતો સાથે અન્યાય કરશે તો અમે ખેડૂતો કોની પાસે માગણી કરશું? અમારી આ એક જ પૂરી માગણી છે સરકાર તરફ, સરકાર ઉપર, કે અમારા 125 મણ દરેક ખાતા દીઠ અરજીના અમારા ચણા લઈ લે। આજે સૌરાષ્ટ્રમાં છે તો એમના મગફળી, બીટી કપાસ, જ્યારે અમારા વિસ્તારમાં ફક્ત ને ફક્ત ચણાનું જ ઉત્પાદન થાય અને ચણાની જ ટેકાના ભાવે ખરીદી કરતા હોય, તો અમને આ અન્યાય કેમ કર્યો? અમારો વિસ્તાર નાનો છે એટલે, તો અમને પૂરો ન્યાય મળે એવું અમારે સરકાર તરફથી અમારી ઈચ્છા છે।